એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતાં જાગૃત નાગરિકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે, તો બીજી તરફ સરકાર દ્વારા પોલ્યુશન ફ્રી સિટી બનાવવાની વાત કરવામાં આવી રહી છે. તેવામાં લોકો ઇલેક્ટ્રિક વાહન વધુ ખરીદે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેમાં સરકાર દ્વારા ટેન્ડર બહાર પાડી ઇલેક્ટ્રિક વાહનો ચાર્જિંગ માટે ચાર્જિંગ સ્ટેશન ઊભા કરાઈ રહ્યા છે. ત્યારે અમદાવાદના કાંકરિયા ખાતે એક વર્ષ અગાઉ AMC દ્વારા ચાર્જિંગ સ્ટેશન ઊભું કરવામાં આવ્યું હતું, પરંતુ તેની જાળવણી કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આ ચાર્જિંગ સ્ટેશન પર એક પણ વ્હીકલ ચાર્જ થતું નથી, જેથી ચાર્જિંગ સ્ટેશન પર માત્ર ધૂળ અને બાવા બાજી ગયેલા જોવા મળે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પર્યાવરણ બચાવવા માટે ઇલેક્ટ્રિક વાહનોનું વધુ પ્રાધાન્ય આપે છે, પરંતુ જો ચાર્જિંગ સ્ટેશનના જ ખસ્તા હાલ હશે તો વાહન ખરીદનારને ચાર્જિંગ કરવા જનતા ક્યાં જશે તેવો પણ લોકોના મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યો છે. પ્રજાના પૈસે તંત્ર દ્વારા નવી યોજનાઓ સાથે વિવિધ પ્રોજેક્ટો શરૂ કરાય છે, પરંતુ જ્યારે અમલીકરણની વાત કરવામાં આવે ત્યારે તંત્રની ઘોર લાપરવાહી સ્પષ્ટ થાય છે. એક તરફ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દેશભરની અંદર જે પ્રદૂષણ વધી રહ્યું છે તેને ઓછું કરવા માટે થઈને ઇલેક્ટ્રિક વ્હીકલને વધારે પ્રાધાન્ય આપી રહ્યા છે અને તેની ઉપર સબસિડી આપી રહ્યા છે, અને ત્યારે તેના ભાગને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશન દ્વારા જે ઇલેક્ટ્રિક જે ચાર્જિંગ સ્ટેશન છે તે ઊભા કરવામાં આવ્યા છે. કાંકરિયા લેક ખાતે એક વર્ષ પહેલાં આ ચાર્જિંગ સ્ટેશન છે જે શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ આ ચાર્જિંગ સ્ટેશન અત્યારે માત્ર ધૂળ ખાતું હોય તેવું જ નજરે લાગી રહ્યું છે. કોઈ પણ વાહન અહીંયા આગળ ચાર્જિંગ કરવા માટે આવે તો તેને ધક્કા ખાઈને પાછું જવાનો વારો છે તે આવી રહ્યો છે, કારણ કે આ ચાર્જિંગ સ્ટેશન જે પાયલોટ પ્રોજેક્ટ તરીકે ઊભો તો કરાયો, પરંતુ ત્યારબાદ હજી સુધી અહીંયા આગળ કોઈ બી વ્હીકલ ચાર્જ થતું નથી અને બંધ હાલતની અંદર આ ચાર્જિંગ સ્ટેશન છે તે જોવા મળી રહ્યા છે. ખાસ કરીને કહી શકાય કે જે પ્રમાણે જે આ ચાર્જિંગ સ્ટેશન ઊભું કરવામાં આવ્યું, ટેન્ડર બહાર પાડવામાં આવ્યા, પરંતુ જે કહી શકાય કે તંત્રને આની જાળવણી એટલે કે મેન્ટેનન્સ બાબતે કોઈ રસ ના હોય તેવું જ લાગી રહ્યું છે, કારણ કે ટેન્ડરો બહાર પાડી અને પ્રોજેક્ટ તો શરૂ કરી દેવામાં આવ્યો, પરંતુ જે તેની મેન્ટેનન્સ તેનું જે કરવું પડે તે મેન્ટેનન્સમાં ક્યાંક તંત્રની ઢીલી નીતિ હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. હાલ દ્રશ્યોમાં બી આપ જોઈ રહ્યા છો કે ચાર્જિંગ સ્ટેશન છે તેની ઉપર ધૂળ એટલે કે બાવા જે જામી ગયા છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે, અને એના ઉપરથી જ ખ્યાલ આવે કે છેલ્લા ઘણા સમયથી આ ચાર્જિંગ સ્ટેશનનો ક્યાંય ઉપયોગ કરવામાં નથી આવ્યો. આવા કુલ 4 ચાર્જિંગ સ્ટેશન છે જે કાંકરિયા લેક છે ત્યાં આગળ ઊભા કરવામાં આવ્યા છે, પરંતુ માત્ર આ દેખાવ માટે અને નામ માટે ઊભા કરવામાં આવ્યા હોય તેવું જ લાગી રહ્યું છે, અને એટલા માટે જ ક્યાંક તંત્ર ઉપર છે જે આંગળીઓ ઊભી થઈ રહી છે, કારણ કે જે પાયલોટ પ્રોજેક્ટ તરીકે જે આ સ્ટેશન ચાર્જિંગ સ્ટેશન ઊભું કરવામાં આવ્યું છે તે ચાર્જિંગ સ્ટેશન એક વર્ષ જેટલો સમય થઈ ગયો, પરંતુ હજી સુધી આ સ્ટેશનનો કોઈ ઉપયોગ નથી કરી શક્યું કે નથી કોઈ વ્હીકલ અહીંયા આગળ કોઈ કાર કે કોઈ ટુ વ્હીલર ચાર્જ થાય છે. માત્ર ને માત્ર દેખાવ માટે આ ચાર્જિંગ સ્ટેશન અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા ઊભું કરવામાં આવ્યું, પરંતુ ત્યારબાદ ક્યાંક તંત્રની ઢીલી નીતિ હોય તે સ્પષ્ટપણે દેખાઈ રહી છે, અને આ સ્ટેશનની નથી કોઈ મેન્ટેનન્સ કરવામાં આવતું કે નથી તે ચાલુ કરવામાં આવતું કે જેથી કરી આનો ઉપયોગ કરી શકાય. કેમેરા પર્સન મેહુલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા, કનેક્ટ ગુજરાત, અમદાવાદ. કનેક્ટ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.